चालू करेल ज नथी, टेक्निकल भूल थी ज रवि टेक्नोफोर्ज ना फेक्टरी अमे बतावेल जे माटे अमे दिलगीर छीए, परंतु आ बाबते रवि टेक्नोफोर्ज ना अमुभाई भारतीय वधु विगतो जणावी हती। अहेवाल बीजी मकवाना રવિ ટેકનોફોર્જ પ્રાઇવેટ લિમિટેડ અમુભાઈ ભારતીયા પીપળિયાથી બોલું છું। હું જે હલ્લર સૌરાષ્ટ્રવાળા પરિણભાઈને એક વિનંતી કરવા માગુ છું અને તબક્કો પણ આપું છું કે ગઈકાલે જે તમે રમેશભાઈ ઢીલાળા એસોસિએશનના પ્રમુખનો જે ઇન્ટરવ્યૂ લીધો, એમની સાથે પ્રોસેસનો મારો વિડીયો જે લોકડાઉન પહેલાંનો છે એમાં મારું બોર્ડ આવે છે, મારું જે પ્રોસેસ આવે છે એ યોગ્ય નથી અને અમારા માટે પસંદ પણ નથી। હું પ્રવીણભાઈને વિનંતી કરું છું કે એ વિડીયો લોકડાઉન પહેલાંનો છે એટલે એને ડિલીટ કરો, એની સાથે જોડવામાં અત્યારે, અને હું ખાસ તો મહાનુભાવોને એસોસિએશન જે ચેમ્બરના લોકો પણ કલેક્ટર સાહેબ સાથે પણ ઘણી માથાકૂટો કરીને ઘણી બધી વ્યથાઓ કરીને ચાલુ કરાવે છે, લોકો ચાલુ કરે છે, ચાલુ કરે એમાં મને વાંધો નથી, ભલે ચાલુ કરે, અમે ચાલુ નથી કરી શક્યા એના કારણ છે, કરી શકશું પણ નહીં, કારણ કે અમને રાજકોટથી મારા સ્ટાફ જે છે 25 જણાનો મેનેજમેન્ટનો, એ સિવાય 40-50 જણા મારા સુપરવાઇઝરો સારા ઓપરેટરો, મારી બસને પરમિશન ના મળે ત્યાં સુધી હું ચાલુ ન કરી શકું। બીજું કે મારી પ્રોસેસ પણ એવી છે કે મારી પ્રોસેસ 24 કલાક ચાલે તો જ મને 24 કલાકની પરમિશન 3 શિફ્ટની મળે તો હું ચાલુ કરી શકું, કારણ કે મારી એ ચાલે તો બી ચાલે, બી ચાલે તો સી ચાલે, સી ચાલે તો ડી ચાલે। બીજું એક મારી પ્રોસેસ ટ્રીટમેન્ટ જેવી એનાલિંગની છે કે જે 24 કલાકની પ્રોસેસ હોય છે અને બંધ ન કરી શકાય, તો 24 કલાક મને માલ પણ જોઈએ। બીજું હાલમાં ટ્રાન્સપોર્ટ એકદમ બંધ છે, હું આ મહાનુભાવને પણ વિનંતી કરું છું કે તમે ટ્રાન્સપોર્ટ માટે કેમ કાંઈ બોલતા નથી, જ્યાં સુધી ટ્રાન્સપોર્ટ નહીં ખુલે ત્યાં સુધી આપણે કોની સાથે બિઝનેસ કરશું એ ચિંતાનો વિષય છે। મારી વાત યોગ્ય લાગે તો સાંભળશો, હું કોઈનો વિરોધી નથી, પણ અમે આ પ્રોસેસ અત્યારે અમે આ પ્રોડક્શન ચાલુ કરી શકીએ એવી સ્થિતિમાં નથી। થેન્ક યુ, આભાર, જય હિન્દ।